हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए હેલો મિત્રો તમારું સ્વાગત છે એમાં કે યુટ્યુબ ચેનલ અંદર મિત્રો તમે જો આગળ જોરદાર ડેવામાં સેટસ જોયું સ્ટેટસ આજે આપણે એડિટ કરવાનું સ્ટેટસ એડિટ કરવા માટે જરૂર પડશે એ તમને પ્લે થી આસાની મળી જશે અથવા તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરજો તમને પિન પણ મળી જશે તો પહેલાં તમે આલર્ટ મોશન ઓપન કરીને અલટ મોશન ઓપન કરવા બાદ આ ઇન્ટરફેસ આવી જશે ત્યારબાદ તમારે સિમ્પલ અહીંયા જોઈ શકો છો ફલની અંદર આઈ જવાનું છે ત્યારબાદ તમારેથી બીટમાર્ક છે પીએનજી સેક્ટ ત્રણેય લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમારે ઇન્સ્ટોલ કરવા રહેશે એ સ્ટોર કરતા પહેલા તમાર્ટ મોશન સિંગિંગ કરી લેવાનું છે તો પહેલાં તમે અહીંયા બીટમાર્ક ખોલ લેવાનું છે બીટમાર્ક ખોલશો તો આગળ ઇન્ટરફેસ આવી જશે બીટમાં ખોલ્યા બાદ તમે અહીંયા પ્લસ ત્યાં ટચ કરવાનું છે ત્યાં પર પ્રકાર આ બધા તમારે જોઈએ મીડિયમ જવાનું છે મીડિયમ કયા બાદ અહીંથી તમારે કોઈ પણ એક ફોટો એડ કરી લેવાનો જે તમારે સ્ટેટસ બનાવવો એ ફોટો એડ કરી લેવાનો છે તો આપણે અહીંયાથી એક ફોટો એડ કરી લઈશું ફોટો એડ કર્યા બાદ થ્રી ડોર પર ટચ કરી ફોટો તમારેથી પોલ સ્ક્રીન કરી લેવાનો છે આટલું કરે બધા તમે જોઈ શકો છો આ ઇન્ટરપ્રેસ આવી જશે ત્યારબાદ આગળ સુધી આવી જવાનું છે જેટલું સોંગ છે ત્યાં સુધી ફોટાને ખેંચી લેવાનું કોઈ પણ સોંગ યુઝ કરી શકો છો ત્યારબાદ તમારે આથી બેક નીકળવાનું છે બેક નીકળ્યા બાદ જોઈ શકો છો અહીંયા પીનજીવાળો ઓપ્શન તેમાં ટચ કરવાનું છે ત્યાં લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પણ અહીંયા ટચ કરવાનું છે જે પ્લસ નીકળવાનું ટચ મારી અહીંયાથી સાલેટ લેયર પર ટચ કરીએ ત્યાં પ્લસ ટચ મારવાનું કોપી ટુ લેયર પર લેવાનું છે ત્યારબાદ પાછું બેક નીકળવાનું છે બીટમાં ખોલેવાનું છે પ્લસ નહીં ટચ કરીએ પેસ્ટ લેયમાં જાય આટલું કર્યા બાદ તમારે આગળ સુધી અહીંયા ખેંચી લેવા લેયરને ખેંચી લેજે જો ના ખેંચી તો મને ખેંચી લેવા માટે અહીંયા ટચ કરવાનું છે તો અહીંયા મોન્ટાન્સમાં જઈ અને એક્ઝરસાઇઝમાં તમારે એડ કરી લેવાનું જે નાના મોટું કરવું હોય અહીંયા ટચ કરી શકો છો તમે મોન્ટાન્સમાં જઈને તો આપણે થોડુંક નાનું ઘર લેશે તો આટલું કર્યા બાજુ શું કહું આઉન્ટ પેસ્ટ તમારે આગળ બની જશે ત્યારબાદ સિમ્પલ અહીંયા ટચ કરવાનું છે ત્યારબાદ સિ સેક ઇફેક્ટનું ઓપ્શન ત્યાં ટચ કરી દેવાનું છે ત્યારબાદ અહીંથી તમને બધા જ ઇફેક્ટ મળી જશે ત્યારબાદ અહીંયા ટચ કરવાનું છે અહીંયા જોઈ સલેટ લેયર લખેલું છે તે ટચ કરી અને પાછું ટચ કરવાનું છે ત્યાં પાછું ઓગણપચાસ લેયર કોપી લેવાના છે ત્યારબાદ પાછું અહીંયાથી બેકનીકળવા બેકનીકળવા બીટમાં ખોલ્યા બીટમાં ખોલ્યા બાદ જોઈ શકો છો અન્ડરફેસ હશે ત્યારબાદ તમે અહીંયા ટચ કરી અને પેસ્ટ લેયર ઓગણપચાસ મારી દેવાનું છે જોઈ શકો છો એકદમ આપણું સ્ટેટસ બંને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ સિમ્પલ અહીંયા તમારે ટચ કરી અને વિડીયો સેવ કરી વિડીયો સારું લાગે તો ચેનલ સસ્બ લાઈક કરવા ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ